નમસ્કાર મિત્રો કેમ છો મજામાં વેલકમ ટુ માજી ક્લાસીસ મિત્રો આજે આપણે ધોરણ આઠ જેમાં ઘરે સિક્કી અંગ ચાર એપ્રિલ મહિનાનો છે બરાબર મિત્રો જે વિષય ગણિત છે તેમાં જોઈએ છે પહેલો ટોપિક માહિતીનું નિયમન મિત્રો માહિતીને સમજવી અને પ્રસ્તુત કરવી બરાબર તે જોઈએ જેમ તમે જાણો છો કે કોરોના વાયરસ સામે વિશ્વ ગંભીર લડાઈ લડી રહ્યું છે અને કોવિડ નાઇન્ટીનના રોગચાળાને માત આપવા ગંભીર વ્યૂહરચના યોજનાઓ અને તેનું અમલીકરણ જરૂરી છે મિત્રો જોઈએ તો કોઈ પણ વ્યૂહરચના બનાવવા માટે આપણે મોટી સંખ્યામાં માહિતી જાણવી જરૂરી છે જેમ કે કોરોના વાયરસને દર શું છે તે સમુદાયમાં કેટલી ઝડપથી ફેલાય છે કયા વય જૂથની વ્યક્તિઓ તેના માટે વધુ સંવેદનશીલ છે શું પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ જોખમ ધરાવે છે અથવા તેનાથી ઉલટું આવા બધા મિત્રો માહિતી આપણે જાણવી જરૂરી છે કયા રાજ્યમાં કેસોનો વ્યાપ વધારે છે વગેરે આ બધી માહિતીથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કયા વધુ વાયરસ ફેલાય છે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે જોખમ છે આ બધી માહિતીથી આપણે ભેગી કરી હોય એકઠી કરી હોય તેનાથી આપણે સમજી શકીએ છીએ ઉપર લખેલા મુદ્દા વિશે માહિતી જરૂર પડશે અને જ્યારે જરૂરી મુદ્દાઓ વિશે ચોક્કસ સંખ્યામાં માહિતી પ્રાપ્ત થાય અને તેની સાથે ગોઠવવામાં આવે ત્યારે તે માહિતી બને છે આથી જે વિષય અભ્યાસ કરો છે હોય તે વિશે માહિતી એકઠી કરવામાં આવે છે મિત્રો તેને કહેવાય માહિતીનું એકઠીકરણ એટલે માહિતીને ડેટા ઇંગ્લિશમાં કહેવાય ડેટા ત્યારબાદ જોઈએ મિત્રો માહિતીનું અર્થઘટન જેમાં પહેલું ટોપિક છે ચિત્ર આલેખ આપણે જે માહિતી એકઠી કરીએ છીએ તેને પ્રસ્તુત કરવાની ઘણી રીતો છે જેમનાની એક રીત છે ચિત્રનો ઉપયોગ કરીને જે માહિતી પ્રસ્તુત થાય તેને ચિત્ર આલેખ કહે છે નીચે આપેલ ઉદાહરણ જુઓ અહીંયા મિત્રો એક ઉદાહરણ આપે છે જે પાઠ્યપુસ્તક પાન નંબર ઓગણ છે બરાબર મિત્રો અહીંયા એક કાળ બરાબર કેટલી કીધી છે

એક બે ત્રણ ચાર ચાર આખી કારના ચિત્ર છે એટલે આપણે સમજવાની સમજવાની કાર મિત્રો આપણે ચિત્ર આલેખથી સમજી શકીએ છીએ ત્યારબાદ મિત્રો જોઈએ લંબ આલેખ ચાલો લંબ આલેખ વિશે જાણીએ દરેક લંબની પહોરાઈ સરખી હોય મિત્રો એક વસ્તુ યાદ રાખો લંબ આલેખમાં દરેક લંબની ની પહોરાઈ કેવી હોય છે સરખી હોય છે લંબની ઊંચાઈ દરેક વિભાગની માહિતી આપે છે મિત્રો લંબની જે ઊંચાઈ હોય દરેક વિભાગની માહિતી આપતી હોય છે હવે મિત્રો જો તમે કોવિડ નાઇન્ટીન ઇન્ડિયા વેબસાઇટની મુલાકાત લો તો ઉપલબ્ધ માહિતીમાંથી એક માહિતી રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ કેસો પર છે કેટલાક રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંદાજિત પુષ્ટિ થયેલ કેસોને લંબ આલેખમાં નીચે મુજબ છે મિત્રો તમારે શું કરવાનું અહીં સ્ક્રીન ઉપર આવે છે જે કોવિડ નાઇન્ટીન ઇન્ડિયા વેબસાઇટની મુલાકાત લીધેલ છે તો તમે ધ્યાનથી જુઓ તો સૌ પ્રથમ તમારે અહીંયા ક્રોમ બ્રાઉઝર ખોલવાનું રહેશે તેમાં તમારે લખવાનું રહેશે કોવિડ નાઇન્ટીન ઇન્ડિયા જે અહીંયા લખેલું છે તે પહેલાં તમારે લખવાનું રહેશે એમાં તમારે જવાનું કોરોના વાયરસ આઉટબ્રેક ઇન ઇન્ડિયા એમાં તમે ક્લિક કરશો તમારે અહીંયા કેસોની સંખ્યા છે જેમ અલગ અલગ રાજ્યમાં મહારાષ્ટ્ર કેરલા કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ દિલ્હી ઉત્તર પ્રદેશ વેસ્ટ બેંગાલ એ રીતે અહીંયા કેસો આવેલા છે તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો બરાબર એમાં આપણે જોઈએ તો ગુજરાતમાં કેસોની સંખ્યા અહીંયા બતાવેલ છે તો ત્રણ લાખ બેતાલીસ હજાર છવ્વીસ કેસ છે તો આજે તમે જાતે શોધી શકો છો તો તમે અહીંયાથી મુલાકાત પણ લઈ શકો છો ત્યારબાદ મિત્રો જોઈએ અહીંયા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ દિલ્હી અને ગુજરાત આ રાજ્યોમાં અને અહીંયા જે લમ દર્શાવે છે તે કોવિડ નાઇન્ટીન કેસોની સંખ્યા દર્શાવેલ છે જે આપણે કોવિડ નાઇન્ટીન ઇન્ડિયા પરથી લીધેલ છે મિત્રો રોજના રોજ કેસોની સંખ્યા બદલાતી રહે છે તેથી તમારે ધ્યાન આપવું કેસોની સંખ્યા ઉપર ખાલી આલેખ ઉપર તો જોઈએ મિત્રો મહારાષ્ટ્રમાં બત્રીસ લાખ હજાર પાંચસો ચાલીસ કેસ છે આંધ્રપ્રદેશમાં નવ લાખ અઢાર હજાર પાંચસો સત્તાણું કેસ છે મિત્રો તમિલનાડુમાં નવ લાખ બસો બત્રીસ કેસ છે મિત્રો કર્ણાટકમાં આઠ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો ત્રેવીસ કેસ છે આવી રીતે મિત્રો છે ગુજરાતમાં ત્રણ લાખ સાત હજાર પંદર કેસ છે આમ મિત્રો કેટલાક આલેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે અહીં તમે ધ્યાનથી જોયું હોય તો જુઓ લંબની લંબ પોહરાય દરેક સરખી છે બરાબર ને મિત્રો અને લંબની ઊંચાઈ શું આપે એ વિગત માહિતી આપે છે બરાબર તો ઉપરના આલેખ પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપીશું નંબર 1 કયા રાજ્યમાં કોવિડની મહત્તમ સંખ્યા પુષ્ટિત થયેલ છે તો મિત્રો આપણે લંબ આલેખ પર ધ્યાનથી જોઈએ તો ખબર પડશે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે તો મહારાષ્ટ્ર રાજ્યમાં કોવિડની મહત્તમ સંખ્યા થયેલ છે મિત્રો પ્રમાણે કયા રાજ્યમાં ઓછા કેસ જોવા મળે છે તો અહીંયા જુઓ તો ગુજરાત રાજ્યમાં સૌથી ઓછા કેસ છે બરાબર તો આલેખમાં બતાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં ઓછામાં ઓછા પુષ્ટિ થયેલ કેસ જોવા મળે છે ત્યારબાદ જોઈએ મિત્રો ત્રીજો પ્રશ્ન કયા રાજ્યમાં તમિલનાડુ કરતા બમણા કેસ છે તો મિત્રો અહીંયા તમે જુઓ તો અહીંયા તમિલનાડુ કરતાં બમણા કેસ તો તમિલનાડુ કરતાં એના કરતાં બમણો ભાગ કયો દેખાય છે તો મહારાષ્ટ્રમાં દેખાય છે ને અહીંયા જે આટલો આલેખ પતી જાય છે તેના કરતાં બમણો થયો એવો દેખાય છે આપણે આલેખ પરથી સમજી શકીએ છીએ બરાબર ને અહીંયા નવ લાખ કેસ છે અહીંયા બત્રીસ લાખ મિત્રો આ કેસ છે એ વેબસાઇટ પરથી લીધેલા છે એટલે આપણે તેના

અહીં તમે ધ્યાનથી જુઓ મિત્રો ઉત્તર પ્રદેશ ગુજરાત કરતા બમણા કે છે હા મિત્રો અહીંયા ત્રણ લાખ સાત હજાર છે લાખ હજાર છે તો પણ આપણે અહીંયા બમણા છે અને આપણે તે પણ ધ્યાનથી જોઈએ છીએ કે આના કરતા ઉત્તર પ્રદેશ એ બમણો ઊંચાઈ ધરાવે છે માટે આપણે કહી શકીએ આ બમણો છે તો આ વિધાન કેવું છે ખરું છે તો વિધાન કેવું હશે વિદ્યાર્થી મિત્રો ખરું વિધાન હવે મિત્રો જોઈએ માહિતીની ગોઠવણી સામાન્ય રીતે આપણા માટે ઉપલબ્ધ માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય છે અને અર્થપૂર્ણ અનુમાન મેળવવા માટે વ્યવસ્થિત રીતે ગોઠવવાની જરૂર છે દાખલા તરીકે વીસના વર્ગમાં વિદ્યાર્થીઓને મનપસંદ ક્રિકેટરોના નામ નીચે મુજબ છે મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ધોની કૌલ કોહલી ધોની રોહિત આવી રીતે વીસ વિદ્યાર્થીઓ પસંદ કરેલા નામ છે તો આ માહિતી મુજબ વીસ બાળકોને સૌથી પ્રિય ક્રિકેટર કોણ છે તો આપણે આ માહિતી પછી સમજણ પડે નહીં માટે આપણે તેને વ્યવસ્થિત ગોઠવવી પડે તો માહિતીને જોતા તુરંત કયું શક્ય નથી આનો જવાબ આપવા માટે આપણે માહિતીને શું કરવું પડશે ગોઠવવાની જરૂર પડશે તો ચાલો જાણીએ તો મિત્રો આવૃત્તિ વિતરણ કોષ્ટક માહિતીના તેમાં ભર્યા પછી તેની સંખ્યા આપે છે તો અહીંયા ક્રિકેટરનું નામ ધોની અહીં મિત્રો ધોની સંખ્યા આઠ છે અહીંયા એક બે ત્રણ ચાર અને એક આડું લીટું કહો તો પાંચ થાય પછી છ સાત અને આઠ એવી રીતે આઠ વિદ્યાર્થીઓને કોણ ગમે છે ધોની ત્યારબાદ કોહલી કોહલીને અહીંયાથી પસંદ કરીએ તો મિત્રો કે સંખ્યા આવશે સાત તો એક બે ત્રણ ચાર અને પાંચ છ અને સાત એવી રીતે સાત પૂરવાના છે રોહિત એક બે ત્રણ ચાર અને પાંચ રોહિતને પાંચ આવી રીતે વીસ વિદ્યાર્થીઓ થઈ ગયા જો આનો સરવાળો વીસ થાય તો આપણી માહિતી સાચી હવે મિત્રો એકવાર તમને આવતી કોષ્ટક મળી જાય પછી તેના પ્રશ્નો ઝડપથી જવાબ આપી શકો છો નીચે આપેલા જગ્યામાં ઉપરની માહિતીનો લંબ આલેખ દોરો મિત્રો અહીંયા લંબ આલેખ દોરેલ છે જેમાં પ્રમાણમાં આપણે લીધું બે ચાર છ આઠ દસ એક સેમી બરાબર ધોની અહીંયા કોહલી રોહિત તો ધોનીને આઠ વિદ્યાર્થીઓ પસંદ કરતા હતા અહીંયા સાત વિદ્યાર્થીઓ અહીંયા પાંચ તો અહીંયા આપણે લખી શકીએ વિદ્યાર્થીઓની સંખ્યા સંખ્યા બરાબર ને મિત્રો આમ આના પ્રશ્નોના જવાબ આપી શકીએ આપણે એક સૌથી પ્રિય અને સૌથી ઓછા મનપસંદ ક્રિકેટર કોણ છે તો સૌથી પ્રિય ક્રિકેટર ધોની છે સૌથી ઓછા મનપસંદ ક્રિકેટર રોહિત છે હવે તમે સમજાશો કે આવૃત્તિ એટલે કોઈ એક ઘટના કે માહિતીને કેટલી વાર આવે છે તે સમજવું મિત્રો આવૃત્તિ એટલે કે તમે કોઈ ઘટના કે માહિતી કેટલી વાર આવે છે તે

જેમ કે આ લેખ જોઈએ મિત્રો એમાં આ વચ્ચે જે જગ્યા હતી બરાબર હવે વર્ગ અંતરાલ સ્તંભ આલેખમાં એ જગ્યા હોતી નથી બરાબર એને કહેવાય વર્ગ અંતરાલ આલેખ અથવા સ્તંભ આલેખ કહેવામાં આવે છે પ્રકરણ પાંચમાં તમારી પાઠ્યપુસ્તકમાં પાન નંબર ચુમ્મોતેર પંચોતેર એ પાન નંબરની જે સ્તંભ વિગતો પણ આપવામાં આવી છે ઉદાહરણ તરીકે જો તમારા વર્ગમાં પચાસ વિદ્યાર્થીઓ છે અને આ પચાસ વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે અહીંયા મિત્રો વર્ગ અંતરા છે એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસની વચ્ચે એકસો પિસ્તાલીસથી એકસો પચાસના વચ્ચે બરાબર એકસો પચાસથી એકસો સેમી સેમીની વચ્ચે એકસો થી એકસો સેમી સેમીની વચ્ચે એકસો થી એકસો સેમી સેમીની વચ્ચે આ વચ્ચે જે આવૃત્તિ આપી છે એ વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે બરાબર એકસો ચાલીસથી એકસો સેમી સેમીની વચ્ચે આઠ વિદ્યાર્થીઓ છે

શું દર્શાવે છે એકથી એકસો ચાલીસની વચ્ચેની સંખ્યાઓ મિત્રો અહીંયા એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસ સેમી અહીંયા એકસો પિસ્તાલીસથી એકસો પચાસ સેમી એકસો પચાસથી એકસો પંચાવન સેમી ઇ એકસો પંચાન્સથી એકસો સાહીઠ અહીંયા મિત્રો જુઓ એનો મતલબ શું થયો તો અહીંયા એકસો ચાલીસ હોય તો અહીંયા કોણ હશે એકસો ને પિસ્તાલીસ અહીંયા એકસો પિસ્તાલીસ એકસો ને પચાસ આ બંનેની વચ્ચેની સંખ્યાઓ દર્શાવે છે આવી રીતે અહીંયા એકસો ને પંચાવન અહીંયા એકસો ને સાહીઠ અહીંયા એકસો ને પોસઠ હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ એકસો ચાલીસથી કેટલા વિદ્યાર્થીઓ તો આઠ વિદ્યાર્થીઓ તો અહીંયા કોણ આવશે આઠ વિદ્યાર્થીઓ અહીંયા બાર વિદ્યાર્થીઓ અહીંયા અઢાર વિદ્યાર્થીઓ અહીંયા દસ વિદ્યાર્થીઓ અહીંયા પાંચ વિદ્યાર્થીઓની સંખ્યા આવશે આવી રીતે તમારે અસ્તંભાલેખ દોરવાનો હતો ત્યારબાદ મિત્રો જોઈએ હવે તમે આલેખ જોઈને કહી શકો છો કે કેટલી છોકરીઓની ઊંચાઈ એકસો થી એકસો પચાસ કરતાં વધારે છે તો મિત્રો કેટલા છે તો આના કરતાં વધારે તો દસ વત્તા પાંચ બરાબર તો કેટલી છે દસ વત્તા પાંચ એટલે કે પંદર છોકરીઓની સંખ્યા શું છે વધુ છે કેટલા ઊંચાઈ કરતા એકસો પચાસ થી એકસો પંચાવન સેમી કરતા વધુ છોકરીઓ છે કેટલી છોકરીની ઊંચાઈ એકસો પચાસ સેમી કરતા ઓછી છે તો એકસો પચાસ સેમી કરતાં ઓછી છે તો આ એકસો પચાસ સેમી કરતાં ઓછી હોય તો મિત્રો કહી શકીએ બાર વત્તા આઠ શું છે બાર વત્તા આઠ તો આનો જવાબ આવશે બાર વત્તા આઠ એટલે કે વીસ છોકરીઓ ની સંખ્યા આવી રીતે મિત્રો તમે જવાબ આપી શકો છો વર્ગ અંતરાલ સાથે આવતી કોષ્ટક બનાવો મિત્રો હવે જોઈએ આગળ અહીં મિત્રો તમારા વીસ મિત્રો દ્વારા જે તેમના ગલ્લામાં બચાવવામાં આવેલા નાણાં રૂપિયા નીચે મુજબ હોવાનું જણાવ્યું હતું બરાબર તો આ સંખ્યા છે આ તેમના રૂપિયાની સંખ્યા છે તો પહેલાં આપણે બનાવ્યું આવૃત્તિ કોષ્ટક તો વર્ગ અંતરાલ લીધો પચાસથી સો રૂપિયા વચ્ચે સોથી દોઢસો રૂપિયા વચ્ચે દોઢસોથી બસો રૂપિયા વચ્ચે બસોથી બસો પચાસ તો આપણને સંખ્યા મળી અહીંયા એક અહીંયા સોથી બાર મળી દોઢસો બસો વચ્ચે ચાર મળી અને બસો થી બસો પચાસ વચ્ચે અહીંયા મિત્રો આવૃત્તિ જે આપી છે એ વિદ્યાર્થીઓની સંખ્યા બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ એ સંખ્યા આપી છે અહીંયા પચાસ થી સો સો થી દોઢસો દોઢસો થી બસો બસો થી બસો પચાસ એમ અહીંયા એક વિદ્યાર્થી હતો અહીંયા બાર વિદ્યાર્થીઓ મળ્યા અહીંયા ચાર અહીંયા ત્રણ અહીંયા વર્ગ અંતરાય કહેવાય મિત્રો આવી રીતે તમારે વ્યવસ્થિત દોરવાનું હતું ત્યારબાદ મિત્રો નીચેની પ્રવૃત્તિ જોવામાં આવશે હવે કે જેમ કે દાંત સાફ કરવા તો કલાક કેટલો છે ઝીરો પોઈન્ટ ચાર કલાક અહીંયા કલાકમાં સમય સવાર નાસ્તો એક કલાક કરો છો ખેલકૂદ બે કલાક કરો છો સ્નાન કરવા માટે એક કલાક ભણવા માટે ત્રણ કલાક અને સારામાં જવા માટે છ કલાક મિત્રો અહીંયા આપણે આખા દિવસની પ્રવૃત્તિ આપી છે જે આપણે સેમાં સમય નીકાળીએ છીએ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો દાંત સાફ કરવા માટે ચિત્ર આપી છે ખાલી બોક્સ તો અહીંયા ખાલી દોરવામાં આવી છે સવારવા માટે અહીંયા જે ચોરસ જેવો આકાર સવારનો નાસ્તો બરાબર ને અહીંયા જે આપી છે એ બોક્સ ખેલકૂદ માટે લીટી સ્નાન માટે ડાર્ક ભાગ આપેલ છે ભણવા માટે થોડું આજ છું અને સારા જવા માટે જે અહીંયા ગોળ ગોળ ચિત્ર આપ્યું છે તે પિસ્તાળીસ ટકા અહીંયા વર્તુળ આલેખ કહેવા જેને શું કહેવાય વર્તુળ આલેખ આવી તમારે સમજવાનું તોરવાનું જાતે રહેશે ત્યારબાદ મિત્રો જોઈએ વર્તુળ આલેખ કે જે ચાર્ટ પણ કહે છે કેટલીક વાર આપણને જાણવાની રુચિ હોય છે કે સંપૂર્ણનો કેટલો ભાગ કોઈ વિશિષ્ટ ક્રિયા હતી વગેરે બરાબર આવી આવશ્યકતાઓમાં વર્તુળ વાલે કે પાયગ્રાફ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે શું તમે ક્યારેક ગણતરી કરી છે કે તમે દરેક પ્રવૃત્તિ પર દરરોજ કેટલો સમય પસાર કરો છો તો મિત્રો તમારે દિનચર્યામાં જે જે પ્રવૃત્તિ કરો છો તે તમારે અહીંયા લખવાનું છે અને કેટલો સમય તેના પાછળ નીકાળો છો તે તમારે લખવાનું છે બરાબર મિત્રો તો તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની હવે મિત્રો તમને મોટાભાગે પાંચ વિભાગોમાં વર્ગીકૃત કરો અને દરેક માટેનો સમય શોધો મિત્રો અહીંયા ખોરાક ત્રણ કલાકમાં તમે જે કોસ્ટર બનાવ એમાંથી આશરે આપણે ત્રણ કલાક ખોરાક પાસે સમય કાઢીએ છીએ રમતગમત માટે બે કલાક સમય કાઢીએ છીએ ગરકાર માટે ત્રણ કલાક સમય કાઢીએ છીએ ઊંઘ માટે આપણે આઠ કલાક સમય પસાર કરીએ છીએ અને અન્ય કામ માટે પણ આઠ કલાક સમય પસાર કરીએ છીએ હવે મિત્રો આપણે આખા દિવસના ચોવીસ કલાક હોય તેમાંથી ત્રણ કલાક આપણે ખોરાક માટે કાઢ્યો તો ત્રણ ભાગે ચોવીસ કરીએ તો આઠ તરી ચોવીસ એક ભાગ્યા આઠ એટલે આખા આપણે એક ભાગ્યા આઠ જેટલો પ્રસાર ખોરાક પાસે સમય નીકાળ્યો બરાબર તેવી જ રીતે રમત ગમતમાં પણ એવું કર્યું આપણે કે બે કલાક ચોવીસ કલાકમાંથી પસાર કર્યા તો એક ભાગ્યા બાર જેટલો સમય શેમાં કાઢ્યો આપણે રમત ગમત પાસે પછી ઘરકામ માટે પણ ત્રણ ભાગ્યા ચોવીસ કરીશું તો આપણે એક ભાગ્યા આઠ જેટલો સમય ગાળો શેમાં આવશે ઘરકામ માટે ઊંઘ માટે પણ આઠ કલાક એટલે આઠ ભાગ્યા ચોવીસ એટલે એક ત્રત્યાંશ જેટલો સમયગાળો આપણે ઊંઘ માટે કાઢ્યો અને અન્ય કામ માટે પણ આઠ ભાગ્યા ચોવીસ એટલે કે એક ભાગ્યા ત્રણ જેટલો સમયગાળો આપણે અન્ય કામ માટે હવે મિત્રો અહીંયા બાજુમાં તમારે વર્તુળ દોર્યું છે તેમાં આ જ માહિતી આપણે દર્શાવેલી છે તો જો ખોરાક માટે જે સમયગાળો હતો એ આપણે બોક્સ ખાલી રાખ્યું છે રમતગમત માટે પણ અહીંયા જે ભાગ દર્શાવે છે રમતગમતનો છે ઘરકામ માટે થોડું ડાર્ક આછું છે ઘરકામ પછી ઊંઘ માટે પછી અન્ય માટે રીતે તમારે આલેખ દોરવાનો હતો હવે મિત્રો એક વર્તુળ આલેખ બનાવો એ આપણે જે અહીંયા બનાવી છે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા પૂરી છે હવે મિત્રો તમે ત્યાંથી જુઓ સુવામાં વિતાવેલ કલાક માટે ક્ષેત્રનું પ્રમાણ જોઈએ તો ઊંઘના કલાકો ભાગ્યા આખો દિવસ બરાબર ને જે આપણે અહીંયા શોધ્યું તે જ રીતે હવે જો ઊંઘના કલાક આઠ કલાક હતા તો આ આઠ કલાક હતા તો આઠ ભાગ્યા ચોવીસ પ્રમાણે એક ત્રત્યાંશ થશે અથવા તો એક ત્રત્યાંશ વર્તુળનો ઊંઘનો કલાક અહીંયા જે એક ત્રત મિત્રો દેખાય છે ભાગ એ શું છે ઊંઘ દર્શાવે છે એ જ જ રીતે જો બધા માટે આપણે અપૂર્ણાંક શોધવો અને બધા જ અપૂર્ણાંકનો સરવાળો એકને બરાબર થશે હવે વર્તુળ વાલેક માટે પાયચાટ પણ કહીએ છીએ તો મિત્રો વર્તુળ કયું ચાટ કહીએ છીએ પાયચાટ હવે જે મિત્રો આપણે આપણે અપૂર્ણાંકો શોધ્યા હતા એક ભાગ્યા આઠ એક ભાગ્યા બાર